સુરતમાં સવાણી અને મોવલિયા ગ્રુપે માતા પિતા વગરની 261 જેટલી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રીઓ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં જોડાયેલી 261 પૈકી 6 દીકરીઓ મુસ્લિમ, 3 ક્રિશ્ચિયન અને બાકીની તમામ દીકરીઓના હિન્દુ પરંપરા મુજબ વૈદિક વિધિથી લગ્ન થયા છે. આ સમારોહમાં દેશભરમાંથી 50 રાજસ્વી મહાનુભાવો, 300 બ્યુરોક્રેટ્સ, આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ સહિતના 50 જેટલા વિવિધ કોર્પોરેટ કંપનીઓના એચઆર હેડ તેમજ સંતો મહંતોએ કન્યાદાન કર્યું. આ સમૂહ લગ્નના ડ્રોન દ્રશ્યો પણ જોવા મળ્યા. એને રદ કરવાનો કાયદાઓ રદ થયા, કારણ કે વ્યવસ્થા સમયે સમય બદલાતી રહે. અંધશ્રદ્ધાથી જરૂર બચો. મેં સાંભળ્યું છે સુરત વાળા શમશાન ની અંદર બેહી ને ભજીયા ખાતા હોય. સારું, લાગણીના વાવેતર સંબંધ ભવ ભવના સંવેદના એક દીકરીની પારેવડી અને આજે 23 ડિસેમ્બરે લાડકડી લગ્નોત્સવમાં મુસ્લિમ સમાજની 6 દીકરીઓ, ક્રિશ્ચન સમાજની 3 દીકરીઓ અને અલગ અલગ જ્ઞાતિની ટોટલ 45 જ્ઞાતિઓનો દીકરીઓનો આ ભવ્ય લગ્નોત્સવ છે.